કેમ છે બાળકો મજામાં ને ગયા વિડિયોમાં આપણે ફળના નામ ને બધું આપણે હિન્દીમાં બારોસણી અને ફળના નામ આપણે કેવી રીતે તમને લખવા તેને તમને બતાવી દીધું હતું હવે આજે આપણે શાકભાજીના નામ અને ફૂલના નામ આ અગાઉના વિડિયોમાં આપણે શીખી જ ગયા છીએ સરસ મજાના ચિત્રો સહિત રંગબેરંગી ચિત્રો સહિત મેં તમને અગાઉનો વિડિયો મેં તમને બતાવી દીધો છે અને બધા જ નામ તમને સમજાવી દીધા છે પણ આ વિડિયોમાં તમારે તે CW માં કેવી રીતે લખવાના અને શું લખવાનું છે તે મારે તમને બતાવવાનું છે આમ તો તમને આવડે જ છે બરાબર ને તો હવે આપણે સબ્જી અને શાકભાજી ફૂલના નામ તમારે નોટમાં CW માં લખવાના છે હવે તમે એક સરસ મજાનું તમારી CW ડબલ લાઈન નીચે એમાં સરસ મજાનું વચ્ચે તમારે આવી રીતે લીટી પાડવાની છે પછી આવી રીતે તમારે હેડિંગ મારવાનું છે સબ્જી અને શાકભાજી અહીંયા આપણે હિન્દીમાં લખશું અહીંયા આપણે ગુજરાતીમાં તેના નામ લખશું અને તમારા બધું જ પાકું કરી મમ્મી પાસે બેસી બધું જ પાકું કરી અને પછી લોકબુકમાં પણ આ બધું લખવાનું છે એટલે તમને આવડી જાય અને આ બધું જ હું CW માં તમારું બધું જ વર્ક જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે તે હું બધું જ તમારું વર્ક જોવાની છું તો ચાલો હવે આજે આપણે સબ્જી એટલે એને શું કહેવાય આપણે જે ગુજરાતીમાં શાકભાજી હોય તેને હિન્દીમાં શું કહીએ છીએ સબ્જી તેના જુદા જુદા નામ આપણે આજે લખવાના છે બરાબર તો ચાલો કરી લઈએ પહેલું છે આલુ આલુ એટલે બટેટા જો લ માં દીર્ઘાવાળું લુ આવશે એ તમારે ખાસ યાદ રાખવાનું છે પછી આવશે ટમાટર ટ મનિકાનું માં ટ અને પાછો ર ટમાટર એટલે ટમેટું ગાજર જો હિન્દીમાં ગાજર ને ગાજર જ કહેવાય પણ આપણે હિન્દીમાં ગાજર હોય તે આવી રીતે જ લખવાનો છે અને માથે બાંધવાનું તો આપણે હવે તમને ખબર જ છે યાદ જ છે બધું કે હિન્દી જ્યારે આપણે લખી ત્યારે માથા બાંધવા ભૂલવાનું નથી તો ગાજર એટલે ગાજર પછી આવશે એના પછી ગોભી જો તમારે આ જરાક બીમાં મીઠું કરવાનું છે ગો અને કાળ માત્ર ગો અને દીર્ઘાય બી ગોભી ગોભી એટલે કોબી જ બરાબર કોબી જ નો દોડો ખાવશો ને તમે બધા પછી આવી ગયું રોજે રોજ તમને સલાડમાં જેના વગર ચાલતું નથી અથવા તો કઈ પણ આઈટમ બનાવી શાકમાં બધામાં જ આપણે નાખી છીએ તે છે પ્યાજ પ્યાજ એટલે ડુંગળી બરાબર પણ પ્યાજમાં જોજો તમારે પ અડધો કરવાનો છે યોનિકાનો યા જોડવાનો છે અને જો હિન્દીમાં લખવાનું છે અને ઉપર તમારે માથું બાંધવાનું છે પ્યાજ એટલે ડુંગળી પછી આવશે કરેલા જો કારેલા નથી આમાં કાનો કોમર કરવાનો નથી પણ કો કરવાનું છે કરેલા કરેલા એટલે કારેલું બરાબર કારેલાનું શાક ભાવે નહીં મમ્મીને પરાણે ખવડાવવું પડે કડવું લાગે ને થોડું પણ ખૂબ ગુણકારી હોય છે પણ છતાંય આપણે ખાવાનું ગીત તો યાદ જ છે આવરે વરસાદ ફેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક ચાલો હવે એના પછીનું શાક જોઈએ એના પછી તો સલાડ આ તો છોકરાને બહુ ભાવે કાચે કાચી ખા બરાબર ને ખીરા ખીરા એટલે કાકડી કાકડીને હિન્દીમાં શું કહેવાય ખીરા કહેવાય તો આ છે ને તમે ખાવ ને તો તમારી આંખના નંબર વિટામિન એ મળે અને આ ગુણકારી ખૂબ જ છે હંમેશા કાકડી પણ ખાવી જોઈએ પછી આવશે બેંગણ ઓ બેંગણનું શાક તો કોક કોકને જ ભાવતું હશે બાકી રીંગણા બટેટાનું શાક મમ્મી બનાવે ને તો એમ કે ના મારે મને એકલા બટેટા જ આવશે પણ આ શું છે રીંગણું રીંગણું એટલે હિન્દીમાં તેને શું કહેવાય બેંગણ બેંગણ હોય પણ ખૂબ ગુણકારી છે એનો આપણે પાઉંભાજીમાં નાખી આપણે એનો ઓળો કરી તો તમે બધું શિયાળામાં એનો ઓળો ખાવજો ને રોટલાનો ઓળો ખાવાની મજા આવે છે તો રીંગણાને હિન્દીમાં શું કહેવાય બેંગણ પણ જો આમાં તમારે શું કરવાનું છે બે માત્રા અને માથે મીંડું કરવાનું છે એટલે શું થશે બેંગણ બેંગણ એટલે રીંગણું પછી આવશે એના પછી આવશે પાલક પાલક પાલકની હિન્દીમાં પાલક કહેવાય ને ગુજરાતીમાં પાલક જ કહેવાય પણ લ
lo qua ma per poi c'è con il carro fallo in di mano poi po ma per cosa di mano qua non c'è fallo per te fallo ciao poi a se e na poi mo a se muli mu mone di cavalo mu le donne di cai di muli muli e te mura mura non ti mi ha da vedere dice so che so per a tu non puoi ma non puoi dire la anu enu por mami salad kachi banata hoy eni murai aji rotwadi banave jo badane khub bhavti hose ane chokra jo tame shak bhaji badal banana chokra ve utare eklu sak poteta nu j khate u nahi karvanu badhaj sak khavana badhaj sak khub j gunkari che ane badhaj sak mathi apane khub j vitamin mole che je apra aankh mate sharir mate khub j saru છે એટલા માટે તમારે બધાએ શાકભાજી પૂરતા પ્રમાણમાં ખાવા જોઈએ ચાલો હવે આપણે આગળ ફૂલના નામ જોઈએ ફૂલ કેવા ફૂલનું નામ બોલીએ ત્યાં રંગબેરંગી ફૂલ યાદ આવે છે જાત જાતના બાદ બાદના જો ફૂલો દુનિયામાં ન હોય તો ફૂલો આપણને રંગબેરંગી જ લાગે અરે દુનિયા પણ સાવ ફિક્કી લાગે ફૂલ હોય તો દુનિયા પણ રંગબેરંગી લાગે આપણે ગમે ત્યાં ફૂલ જોઈએ તો આપણે તરત જ નજર પડી જાય અને આપણે ખૂબ જ ગમે બગીચામાં પણ કેટલા ફૂલ હોય છે ને તો ચાલો હવે આજે આપણે ગુજરાતી અને હિન્દીમાં ફૂલના નામ જોઈશું ફૂલ જો ફૂલ લેને ગુજરાતીમાં આપણે આ હિન્દીમાં લખેલું છે આ ગુજરાતીમાં લખેલું છે તમારે નવા પેજમાં બરાબર વચ્ચે લીટી પાડી અહીંયા તમારે નંબર આપવાના છે હેડિંગ મારવાનું છે અને પછી તમારે આ હિન્દીમાં નામ લખવાના છે આ સાઈડ તમારે ગુજરાતીમાં નામ લખવાના છે એકલું લખી જ નથી લખવાનું પછી બધું તમારે પાકું કરવાનું છે અને અક્ષર પણ એકદમ સારા કરજો હો ચાલો હવે આપણે એના બધા જ નામ જોઈ લઈએ ચાલો બાય હવે આજે આપણે આ ગુલાબથી જોઈએ ગુલાબ હિન્દીમાં પણ ગુજરાતીમાં ગુલાબને શું કહેવાય હિન્દીમાં પણ ગુલાબ જ કહેવામાં આવે છે ગોને રસવાળું ગુલને કાનો લાલ લાલ લો હિન્દીમાં કરવાનું અને બ બ પણ હિન્દીમાં કરવાનું ગુલાબ ગુલાબનું અર્થ શું થાય ગુલાબ જ થાય તમે બધા ગુલાબના ફૂલને ઓળખો છો એમાંથી આપણે હાર બનાવી વેણી બનાવી ભગવાનને પણ ચડે છે ગુલાબના ફૂલ રંગબેરંગી હોય છે ગુલાબના લાલ ગુલાબી સફેદ પીળા બધા જ ગુલાબના ફૂલ રંગબેરંગી ગુલાબના ફૂલ હોય છે બરાબર ત્યાર પછીનું ફૂલ છે મોગરો મોગરાની હિન્દીમાં શું કહેવાય મોગરા કહેવાય બરાબર મોગરાના ફૂલ એકદમ મીઠ મીઠી સુગંધ આવે છે સફેદ રંગના ઝીણા ઝીણા ફૂલ હોય છે અને આપણને એમ જ ત્યાંથી ક્યાંયથી આપણે પસાર થતા હોય અને જો મોગરો ઉગેલો હોય તો આપણને એની સુગંધ ઉપરથી જ ખબર પડી જાય કે આ મોગરાના ફૂલ છે અને મોગરાના ફૂલ પણ ભગવાનને ચડાવવામાં આવે છે હાર અને વેણી બનવામાં આવે છે ચાલો ત્યાર પછીનું ફૂલ છે કમળ કમળને હિન્દીમાં શું કહેવાય કમળ કમળને કમળ જ કહેવામાં આવે છે બરાબર તેને પણ જો લખવાનું કેવી રીતે ક પછી મ આવશે અને પછી લ આવશે ચાલો ત્યાર પછીનું ફૂલ છે સૂરજમુખી તો સૂરજમુખી જો ગુજરાતીમાં પણ સૂરજમુખી કહેવાય અને હિન્દીમાં પણ સૂરજમુખી જ કહેવામાં આવે છે સ માં તમારે સ સફળી મ સ આવશે સને દીર્ઘાવાળું સુ પછી મને રસવાળું મુ આવશે અને ખ માં દીર્ઘાય આવશે આવી રીતે તમારે સૂરજમુખી એટલે સૂરજમુખી સૂરજમુખી ને સૂરજમુખી શું કામ કરે છે એ પણ મેં તમને અગાઉ કહી દીધું છે કે સૂરજમુખી નું ફૂલ હોય એ જેમ જેમ પોતા સૂરજ જે બાજુ જે દિશામાં જાય તે દિશામાં તે પોતાનું મોઢું કરે છે એટલા માટે તેને તે ફૂલને સૂરજમુખી કહે છે ચાલો તેના પછીનું ફૂલ છે ગલગોટો ગલગોટાને હિન્દીમાં શું કહેવાય ગેંડા ગોરગોટાના ફૂલ પણ તમે જોયા હશે કેસરી રંગના પીળા રંગના સરસ મજાના ગોળ ગોળ ફૂલ હોય છે અને તે ભગવાનને ચડાવવામાં આવે છે તેના હાર બનાવવામાં આવે છે તો ગોરગોટો એટલે ગેંડા ગોને એક માત્ર ગે કરી માથે મીંડું કરી ગોને કાનો દા ગેંડા ગેંડા એટલે ગોરગોટો પછી છે ચંપો ચંપાને હિન્દીમાં ચંપા જ કહેવાય છે પણ જો ચની માથે મીંડું ચમ
અને કોને કાનો પા ચંપા ચંપા એટલે ચંપો ચાલો એટલે એને બે નું સરખું જ પણ માથે બિંદુ કરવાનું છે ચાલો ત્યાર પછી આવશે ચમેલી ચમેલી ને પણ હિન્દી માં ચમેલી જ કહેવાય છે લણે દીર્ઘાય લી કરવાનું છે એ તમે જોજો ચાલો પછી આવશે બારમાસી બારમાસી ને હિન્દી માં શું કહેવાય સદાબહાર બારમાસી ના ફૂલ ને શું કહેવાય બારમાસી નું નામ છે ખબર છે કે બધા જ ફૂલ હોય છે તે અમુક અમુક સીઝનમાં ઉગે ધારો કે ગુલાબ હોય તો શિયાળામાં વધારે આવે મોગરો હોય તો ઉનાળામાં વધારે આવે એવી રીતે બધા જ ફૂલ ફૂલને અમુક અમુક સીઝન હોય છે જ્યારે બારમાસીનું ફૂલ એવું છે કે જે બારે મહિના ઉગે છે એટલા માટે એને બારમાસી કહેવાય છે તો બારમાસી એટલે એને હિન્દીમાં સદાબહાર કહે છે અને એના ફૂલ છે કુંડામાં ને બધે તમને કયા જોયા જ હશે સફેદ રંગના ગુલાબી રંગના ચાલો ત્યાર પછીનું ફૂલ છે આરતી આ તમારા માટે થોડુંક નવું છે પણ આ નામ મેં એટલા માટે લીધું છે કારણ કે આનું તમારે સ્પેલિંગ પણ શીખવાનું છે તો આરતીના ફૂલને હિન્દીમાં પણ આરતી કહેવાય